સમગ્ર દેશમાં 30 જૂનની મધરાતથી જીએસટી અમલમાં કરી દેવામાં આવશે, જેને લઈને હવે લક્ઝરી હોટલોમાં રહેવું મોંઘું થઈ જશે. લક્ઝરી હોટેલ પર 18-28% જીએસટી વેરો વસૂલ કરવામાં આવશે. જીએસટી 30 જૂનથી મધરાતથી અમલી બનશે તેવી જાહેરાત નાણામંત્રી અરુણ જેટલીએ કરી છે. 2,500 થી 7,500 સુધીનું ભાડું ધરાવતી હોટેલના રૂમ્સ પર 18% અને 7,500 થી વધુના હોટેલ રૂમ્સ પર 28% જીએસટી અમલી બનશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે. આમ હવે લક્ઝરી હોટેલના રૂમ્સ ભાડે રાખવાનું પણ મોંઘું પડશે. જીએસટીનું સત્તાવાર લોન્ચિંગ 30 જૂન અને 1 જુલાઈની મધરાતે દિલ્હીમાં એક સમારોહમાં થશે. તેમ પણ જણાવતા જેટલીએ કહ્યું કે આઝાદી પછી દેશનો આ સૌથી મોટો કર સુધારો છે. જીએસટીથી ભારતના ત્રીજા ક્રમનું અર્થતંત્ર એક સમાન બજારમાં ફેરવાઈ જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વેરાઓ નાબૂદ થઈ જશે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે તૈયારીઓના અભાવને કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પહેલા 2 મહિના એટલે કે જુલાઈ અને ઓગસ્ટ માટે સમયમાં હળવી રાહત અપાશે, જોકે સપ્ટેમ્બરથી કડક પગલાં કરવાનું રહેશે. જીએસટીમાં કંપનીઓના દર મહિને 3 ઓનલાઈન રિટર્ન ભરવાના રહેશે. કેટલાક વેપારી જૂથ આ માટે તૈયાર થવા થોડાક વધુ સમયની માંગણી કરી રહ્યા છે. 65 લાખથી વધુ વેપારીઓ સંસ્થાઓ જીએસટી માટે હસ્તાક્ષર કર્યા છે. તેમ પણ જણાવતા જેટલી ઉમેર્યું છે કે આમાંથી 4-5 માસથી વધુ વેપારી સંગઠનો જૂના ટેક્સની ચૂકવણી માટે નોંધાયેલા છે. આ સુધારાને કારણે ભાવ વધારો કરીને વેપારીઓ નફાખોરી ન કરે તે માટે કાઉન્સેલિંગ તેને અટકાવશે માટેની માર્ગરેખાઓ જારી કરવામાં સંમતિ દર્શાવી છે. હવે જીએસટી કાઉન્સિલની બેઠક જીએસટી લોન્ચ થવાની પૂર્વ સંધ્યાએ 30 જૂન મળશે. કાઉન્સિલને રાજ્ય સંચાલિત લોટરી પર 12% ટેક્સ અને રાજ્યની સત્તાવાળી લોટરી પર 28% ટેક્સ નક્કી કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.